ખૂબ જ ઐતિહાસિક દિવસ છે બે જ મિનિટ આપી છે એટલે બે જ મિનિટમાં જ વાત કરીશ દેવપ્રસાદ સ્વામી જેને આજે આપણે મહંત સ્વામી નામાભિધાન કર્યું સ્વામીને મારી વિનંતી છે પ્રાર્થના છે કે બહુ ટેન્શન ના રાખતા તમે એવું ના સમજતા કે તમારી ઉપર બહુ મોટો કાર્યબોજ આવી ગયો છે અને પછી મને પૂરતો સહકાર મળશે કે નહીં સ્વામી આ સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી બધા હરિભક્તોની સંતોની ભાવનાને પ્રતિનિધિ રૂપે કહું છું કે તમારો શબ્દ અમારા માટે આખરી હશે આપની દરેક વાતમાં ક્યાંય અમારો મતભેદ હશે તો પણ તમારી વાત સર્વોપરી હશે તમને અમે પરાણે ગુરુસ્થાને બેસાડ્યા છે એટલે અમારું એ કર્તવ્ય છે કે આપ જેમ કહેશો એમ કરીશું તમારી આજ્ઞાને અનુવૃત્તિમાં રહેશું એવા બધા સંતોની ભાવના બધા હરિભક્તોની ભાવના હું વાંચી શકું છું એ હું તમને તમારી આગળ રજૂ કરું છું એટલે સ્વામી તમે બિલકુલ રાજી રહેતા રાજી રહેજો પૂજ્ય ગુરુ મહારાજના ચહેરા ઉપર કે તમારા ચહેરા ઉપર કોઈ પણ પ્રકારની ચિંતાની રેખા ન આવે અને કોઈ ચિંતાની રેખા આવે તો એ અમારી સામૂહિક નિષ્ફળતા છે તમારી નહીં બીજું આ પરંપરા શાસ્ત્રીજી મહારાજની આ પરંપરા કેટલી ધન્ય પરંપરા છે આમાં ધર્મલભ સ્વામી જેવા સંત છે સ્વામી મારા સ્વામીને આ બધા બધા સંતોની બધા ભક્તોની હાજરીમાં મારા અગિયાર દંડવત પ્રણામ મનોમન તમે સ્વીકારી લો ખરેખર આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર ત્યાગી કાર્યશીલતાવાળા સંત આપણી પરંપરામાં આપણા આગેવાન સંત છે એટલે ફરીથી મહંત સ્વામીને કહું છું મહંત સ્વામી તમે ચિંતા ન કરતા સ્વામી બ આખું બ્રહ્માંડનું સંચાલન કરીએ કહેવાય છે મહારાજે એક વખત મહારાજે એક વખત કીધું હતું ને બધા સંતોને એમાં ગોપાળાના સ્વામીને પૂછ્યું હતું કે સ્વામી તમારી શક્તિ તો કે જો તમારે તમે તમારે જો આ સંચાલન કરવામાં થાકી ગયા હો તમે કોટી બ્રહ્માંડનું તો એ બધું હું સંભાળીશ એમ ધર્મલોભ સ્વામી તમારી બાજુમાં બેઠા છે તમે બિલકુલ ચિંતા ન કરતા પૂજ્ય ગુરુ મહારાજની ચિંતાની રેખા તો દૂર થઈ પણ આ ત્રણેય સંતોમાંથી કોનું સમર્પણ મોટું કોનો ત્યાગ મોટો એ મારું તો મગજ જ કામ નથી કરતું કે એક ગુરુ સ્વસ્થ રીતે સંચાલન કરી રહ્યા હોય અને પોતાની જવાબદારી શેર કરવાની આટલી દિલથી તૈયારી અને આટલી બધી દક્ષિણની સંસ્થાઓ મૂકી વિકાસના કામો મૂકી અને ગુરુના વચને આવી જવું એ મોટું કે ગુરુના હૃદયની ભાવના વાંચી ધર્મરૂપ સ્વામીએ જોઈ લીધું કે પૂજ્ય ગુરુ મહારાજની ઈચ્છા છે એ આપણા માટે સર્વોપરી છે આધ્યાત્મનો માર્ગ છે આ ભોગનો માર્ગ નથી આ છોડવાનો માર્ગ છે આ બધા સંતોને ખરેખર તમે એટલો મોટો બોધપાઠ સ્વામી આપ્યો છે અને આખા જીવન દરમિયાન જ્યારે પણ નાનો મોટો કંઈક પ્રસંગ આવશે ને તો આ સ્વામીનું દ્રષ્ટાંત દેવા હયા આટલું યાદ રાખજો એટલે આ એવી દિવ્ય પરંપરા અદ્ભુત પરંપરા પ્રસ્થાપિત કરી છે ને એવો મોટો સિદ્ધાંત મેસેજ તમે આપ્યો છે એટલે તમારા ત્રણેય સંતો બ્રહ્મનિષ્ઠ સંતો ખરેખર તો હું એમ મને તો આજે નાના સંતોએ વાત કરતો હતો હું કહેતો હતો કે જેની નજર આ ત્રણેય સંતો ઉપર ફરી ગઈને એનું કલ્યાણ થઈ ગયું ગેરંટી એટલે આવા સંતો એ આપણા આગેવાન સંતો છે બધા સંતોને ફરી એકવાર દંડવત પ્રણામ કરું છું અને બધા હરિભક્તોને સંતોને મારા દંડવત પ્રણામ સાથે વિરમું છું જય શ્રી